शरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर पांचमू तरंग 66मू भगवान श्रीहरि बोचासण गामना काशीदासनी भावनाओ पूरी करी रह्या छे। अने आ महान भक्तराजना सद्गुणों एने भगवान श्रीहरि स्वमुखे कही रह्या छे। आ प्रसंग आ तरंग में आपणे श्रवण करीशुं। काशीदास हरिजन महा ताके मनोरथ जोवो श्री हरि पूरे किए अब सब जो जो चिंतवे सोवो। काशीदास हरिजन महा ताके मनोरथ जोवो श्री हरि पूरे किए सब जो जो चिंतवे सोवो। दूर देश में फिरत हरे जब सो दर्शन चात। दूर देश में फिरत हरे जब सो दर्शन चात। तब ही दर्शन देत ते ही निज भुवन साक्षात। काशीदास भाई श्रीहरिना महान भक्त हता। तेवोए जे जे मनोरथ चिंतव्या हता ते बधा श्रीहरिए पूरा कर्या। જ્યારે શ્રીહરિ દૂર દેશમાં વિચરતા હોય ત્યારે કાશીદાસ ભાઈને શ્રીહરિના દર્શન કરવાની ઈચ્છા થાય તો શ્રીહરિ તેમના ઘેર જઈને સાક્ષાત દર્શન આપતા। સામે ચાલીને મહારાજ એને દર્શન આપવા પધારતા। આવા ભક્તરાજ હતા, એનો સંકલ્પ ભગવાનને ખેંચી લાવતો, એની ભક્તિ ભગવાનને ખેંચી લાવતી। કોઈ સાહિત્યકારે સરસ લખ્યું છે કે તમારે તમારા ઘરે શું લાવવું છે ને એ તમારા હાથમાં છે। સાહિત્યકારની આ નાની વાત યાદ રાખજો। ઘરના આંગણામાં ઉકરડો કરશો તો ગધેડાઓ આવશે, ઘરના આંગણામાં ચોખાના દાણા નાખશો તો ચકલાઓ આવશે, ઘરના આંગણામાં જુવાર કે ઘઉં નાખશો તો કબૂતર જેવા પંખી આવશે, અને ઘરના આંગણામાં મોતી પાથરશો તો આકાશમાં વિચરતા હંસ એ તમારા ઘરના આંગણામાં ઉતરી આવશે। આપણા જીવનમાં ભગવાનને લાવવા છે, આપણા જીવનમાં સંતોને લાવવાના છે, આપણા જીવનમાં ભગવાનના એકાંતિક મુક્તોને લાવવા છે તો આપણા જીવનને એવું દિવ્ય બનાવવું પડશે। કહેવાય છે નદી ક્યારેય પણ પંખીને આમંત્રણ આપવા નથી જતી, તેમ છતાં નદીનું પાણી એવું છે પંખીને ખેંચી લાવે, પશુઓને ખેંચી લાવે। એમ જીવનમાં સદગુણ એવા છે કે સદગુણી જીવન જ્યારે આપણું બને ને ત્યારે ભગવાન અને સંતો ભક્તો ખેંચાઈ આવે। કાશીદાસભાઈના સદગુણો અદ્ભુત છે, સાંભળો તમે। ગઈકાલે વાત ચાલુ હતી, એ જ વાત હજી શરૂ છે। આપણા સત્સંગમાં આવા સર્વોત્તમ હરિભક્તો અગણિત છે, તેમાંથી જે જે પ્રસિદ્ધ હતા તે બે, તેમાંથી અમુક ભક્તોને અમે અહીં કહ્યા જે ચાલુ પ્રસંગ હતો ને,
ચરોતરના અનેક ભક્તો થયા, એમાં પણ શ્રેષ્ઠ અને ગુણવાન ભક્ત એટલે કાશીદાસભાઈ બોચાસણવાળા, અને એના કરતાં પણ ચડિયાતા ભક્ત એટલે સોરઠના પર્વતભાઈ, એવા જ નિષ્ઠાવાન ભક્તરાજ એટલે કોણ, ઝીણાભાઈ, સત્સંગનો પક્ષ સિંહની જેમ રાખતા. આવું લખ્યું. એક એક ભક્તોના સદગુણો જુઓ. મયારામ ભટ્ટ એ પણ એવા જ ભક્ત હતા, આત્મનિષ્ઠ પણ હતા અને ધર્મનિષ્ઠ પણ હતા. અરે દાદા ખાચરની તો વાત જ શું કરવી. આ બધા ભક્તોમાં શિરમોળ ભક્તરાજ એટલે દાદા ખાચર, એનું નામ જ હતું ઉત્તમ. સૌથી શ્રેષ્ઠ એને ઉત્તમ કહેવાય. આ સાગર ગ્રંથ તમને અને મને શીખવાડે છે. શું શીખવાડે છે? ક્યારે આપણે આવી રીતે હરિભક્તોના સદગુણો વિચાર્યા છે? હરિ હરિ જન્મે જે સ્વભાવા તે સો હોત હે આપ સ્વભાવા. નાગડકા ગામમાં રાત્રે ધૂન ચાલતી હતી, એવી ધૂન જામી હતી, તાળી પાડીને મહારાજ ઊભા થઈને ધૂન કરાવતા હતા, અને એ ધૂનમાં શ્રીજી મહારાજે રાખો રાખો રાખો, અક્ષરધામના મુક્તો છે, દેવતાઓ દર્શન કરવા આવ્યા છે, મહારાજે વાત કરી, હરિ હરિ જન્મે જે સો ભાવા તે સો હો તહે આપ સ્વભાવા, મુખ કે શોભા કરીએ જેસે મુકર મે ભાસત હે તેસે. આપણે કેવા બનવું છે એ નક્કી કરો. કેવા બનવું છે? આપણા મુક્ત જેવા? તો સામેવાળા ભક્તોને મુક્ત જેવા સમજો, તમે મુક્ત બની એક દિવસ બની જશો. આપણને બધા લબાડ લાગે, આપણને બધા હલકટ લાગે, આપણને બધા ખાવા માટે જ મંદિરે આવે છે આવું દેખાય, ત્યારે સમજવું એ બીજાનું આપણે નથી બોલતા, આપણે કોનું બોલીએ છીએ? જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તમે બીજાના અવગુણ નથી ગાતા, તમે પોતાના અવગુણ ગાઓ છો. મુક્તાનંદ સ્વામીની 15 પ્રકારની પ્રાર્થના આપણે હમણાં શ્રવણ કરી. સ્વામીએ માગ્યું, મહારાજ કોઈ પણ સંત કે ભક્તનો મને ક્યારેય અવગુણ ન આવે. તમને બધાને નાનું હોમવર્ક આપું છું આજે. દાદા હું કરું છું એટલે બોલી શકું, હા હું કરું છું ને એટલે કહી શકું. આપણા લોયાધામમાં કેવા ભક્તો છે? ક્યારેક ક્યારેક હરિભક્તો થોડા અકળાઈ જાય, એકાદ નાની ઘટના ઘટી હોય, એટલું બધું બોલવા મળે, સ્વામી આ બધા હાવ લબાડ છે, સ્વામી ના પાડી દો બધાને મંદિર આવવાની, ત્યારે મને દુઃખ થાય. સાંભળીએ અમે સાધુ છીએ, તકરાર ન કરીએ, પણ દુઃખ થાય. કઈ વાતનું દુઃખ થાય? કે આપણે મચ્છર માટે મહેલને છોડી દઈએ છીએ. શું કરીએ છીએ? આપણે મચ્છરને માટે આપણે આખો મહેલ હોય એને ખાલી કરી નાખીએ. ચોક્કસ મચ્છર છે એની દવા કરવી જ જોઈએ, મચ્છરને કાઢવો જ જોઈએ, પણ એના માટે મહેલ છોડી દેવાય? એના માટે બંગલો છોડી દેવાય? આજે બધા હરિભક્તો આ કથા સાંભળનારા રાત્રે સુવા જાઓ, હું તમને દ્રષ્ટાંત આપું. આપણા મગન કાકા 108 વચનામૃતના પાઠ કર્યા. તમે આખા સંપ્રદાયમાં નજર કરો અત્યારે કે જેણે 108 વચનામૃતના પાઠ કર્યા હોય કેટલા હરિભક્તો. મગનભાઈની સાથે રહેનારા પૂર્વેશ ભગત સિંગાળા, મારા ફોનમાં મેસેજ છે ભગતનો. પૂર્વેશ ભગત એ વારંવાર કહેતા, અમે એમના ઘરે ગયા, ગુરુજીની હાજરીમાં પણ એમણે વાત કરેલી કે ગુરુજી આમનું જીવન આટલું બધું ચેન્જ થઈ ગયું. એમના સસરા છે એ તો પહેલેથી એમને જાણે છે. આટલું બધું અખંડ વચનામૃત, સવારથી સાંજ સુધી વચનામૃત, સુવા જાય એમને નિયમ છે, સૂતા પહેલાં 262 વચનામૃતની આખી સાંકળી મોઢે બોલવાની, પછી સુવા જવાનું. અક્ષરધામના મુક્તોની સભામાં બેસી શકે ને એવી સ્થિતિવાળા ભક્તો આ લોયાધામમાં છે, હું એ કહેવા માગું છું. પુરુષોમાં છે, બહેનોમાં પણ છે, નાના બાળકોમાં પણ છે, યુવાનોમાં પણ છે. સવાલ ક્યાં છે? એવી નજર જોશે. હરિભક્તોના ગુણ ગ્રહણ કરી શકીએ એવી દ્રષ્ટિ આપણે કેળવવી પડશે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી એટલા માટે બોલ્યા, સ્વામી કહે છે કે ભગવાનના ભક્તે પાડુરના દ્રષ્ટાંતે કરીને સ્વામીએ વાત કરી, સારી રુચિ કેળવવાનો અભ્યાસ કરવો. આપણું મન બહુ લુચ્ચું છે, આપણું મન માઇક છે,
માયા તરફ ક્યારે આપણને ખેંચી જાય નક્કી જ નથી. પૂર્વેશ ભગત એમણે મેસેજ મને કર્યો કે સ્વામી, મારા ઘરે થોડા કેટલા સમયથી હતા, હું જોતો હતો, આખો દિવસ આટલું બધું વચનામૃતનું ચિંતન મનન કરે, મને પણ પ્રેરણા મળી. એમ આ સદગુરુ સ્મૃતિ મહોત્સવ પાંચમો આપણે પાટોત્સવ પાંચમામાં નક્કી થયો. એ નિમિત્તે પાઠ બહાર પાડતા હતા ત્યારે 11 વચનામૃતના પાઠ હું કરીશ એવું એમણે પણ નિયમ લીધું. મેં કહ્યું ને કે આ વચનામૃતનું એક પારાયણ કર્યું હોય ને એને ખબર પડે. આ લોયાધામ પરિવારમાં ધારણા પારણા કરનારા, ચાંદ્રાયણ કરનારા આપણા નિમેશ ભગત, એમણે અને એમના ધર્મપત્નીએ બંને જણાએ 10 મહિના ચાંદ્રાયણનો સંકલ્પ કર્યો છે 2 વર્ષમાં. નાની વાત કહેવાય, યુવાન અવસ્થા છે, આટલું તપ કરે છે, જોબ કરવાની, આટલી સેવા કરે, ભજન કરે, આવા તો કંઈક ભક્તો છે. આપણા હરિકૃષ્ણ ભગત છે, બધા ભક્તો સ્થિતિવાળા છે. આ ફ્લોરિડાના બધા ભક્તો છે આપણા, બરાબર. આપણને લાગે ડૉક્ટર યોગેશભાઈ છે, સુરેશ ભગત છે, એ લોકોના નિયમ જ્યારે હું જાણું છું ને ત્યારે આપણને થાય ધન્યવાદ આપવા જોઈએ. આપણા ઘનશ્યામ દાદા દિવસમાં કેટલા નિયમ કરે, ક્યારેક પૂછો બેસીને દાદાને. હું એટલા માટે કહું છું કે આ પિયુડા મહારાજ અહીંયા પધાર્યા છે ને એટલા માટે આવ્યા છે, આવા ભક્તો અહીંયા છે ને મોતી જેવા, એટલે આ મહારાજ ઉતરી આવ્યા છે. તમે આ મહારાજના દર્શન કરો ને તમને એમ લાગે અક્ષરધામના મધ્યમાં મહારાજની જે મૂર્તિ છે ને એવી મૂર્તિ આપણને મળી છે. પણ એનું કારણ શું? આ સંતો, આ ભક્તો, બધાનો પ્રેમ, હરિભક્તોના ગુણ ચિંતવવા, ભગવાનના સદગુણ વિચારવાથી પણ જેટલો લાભ થાય છે ને આત્માને, એના કરતાં પણ વિશેષ લાભ પ્રગટ હરિભક્તો, પ્રગટ સંતો એના સદગુણ ચિંતવવાથી થાય છે. સદગુરુ આધારાનંદ સ્વામીએ એક એક ભક્તોના નાના નાના સદગુણ કેવા સરસ લખ્યા, તમે જોયું ને. ઝીણાભાઈ કેવા હતા, મયારામ ભટ્ટ કેવા હતા, બોચાસણના કાશીદાસ કેવા હતા. હું તમને 10 હરિભક્તો કે 15 હરિભક્તો આજે રાત્રે સુવા જતા પહેલા તમે સૂતા સૂતા પથારીમાં પણ આટલું ચિંતન કરજો, તમને અંતરમાં કેટલું સુખ આવશે. નામ લઈને કહું, આપણા કનીજવાળા ઘનશ્યામ ભગત છે, મેં આ વાત ઘણા વર્ષો પહેલાં આ મંદિરમાં કરેલી અને તે દિવસે એમણે એ સંકલ્પ કર્યો. એમણે થોડા દિવસ અભ્યાસ કર્યો, સંતો ભક્તોના જે સારા સદગુણ જોયા હોય, કોઈકની સેવા જોઈ હોય, કોઈનું તપ જોયું હોય, કોઈનો ધર્મ જોયો હોય, કોઈની નિષ્ઠા જોઈ હોય, એ સદગુણ વિચારવા લાગ્યા. એમણે મને પોતાના અનુભવની વાત કરી કે સ્વામી, આમાં તો મને એટલું સુખ આવે છે, એટલું સુખ આવે છે, વાત જ ના પૂછો. હું તમને નહીં, મારા અનુભવની વાત કરું. હરીશભાઈ, હૃદયમાં એટલી શાંતિ લાગે આપણને, એટલી શીતળતા લાગશે. હરી હરિ જન્મે જે સ્વભાવા તે સો હોત હે આપ સ્વભાવા, મુખ કે શોભા કરીએ જે સે મુકર મે ભાસત હે તે સે. અમારા હરીશ ભગત લો ચાંદ્રણ કરે છે, અમારા આશિત ભગત લાગે 365 દિવસમાં 1 દિવસ ભગતની રજા નથી હોતી, નાની વાત છે. હરીશભાઈ, આપણા સંતો એવા છે, ઋષિ સ્વામી, ધ્યાન સ્વામી, શ્રીજી સ્વામી, આપણા ન્યાલકરણ ભગત છે નાના, પણ એમની સમજણ, એમની સ્થિતિ, એમની સેવા, એનો વિચાર કરીએ ને એટલી ઊંચી સ્થિતિવાળા છે. આવા 2 સંતો ભક્તોના સદગુણ જો આપણા હૃદયમાં ચોંટી જાય ને તો પણ આપણે નિર્વિઘ્ન અક્ષરધામ સુધી પહોંચી જઈએ, આવા સમર્થ આ બધા ભક્તો છે. 1.25 લાખનો ક્યાં છે, આપણી આંખમાં કમળો થયો છે. શું થયું છે? આપણા ભીખુ દાદા, હે ઘનશ્યામ દાદા બોલો, અમારા 2 દાદા જે મહિમાથી મંદિરમાં રહે છે ને, અરે એ બંને દાદાઓને એકબીજાનો જે અરસપરસ ભાવ ને પ્રેમ છે ને, ક્યારે આ મહારાજ હોય તો થાય. જેના હૃદયમાં ભગવાન હોય ને ત્યાં આ બધું શક્ય છે. હું એક કહેવા માગું છું કે આપણને જે પ્રાપ્તિ થઈ છે ને
સંતોની ભક્તોની એનો વિચાર કરવો. જીવને જ્યારે પ્રાપ્તિનો વિચાર નથી હોતો ને ત્યારે કાયમને માટે જીવ દુખ્યો દુખ્યો ને દુખ્યો જ રહે છે. જુઓ કેવું સરસ સ્વામી લખે છે, સાંભળો. હા, જ્યારથી બાઈઓ અને ભાઈઓને સત્સંગ થતો ત્યારથી તેમના અંગ અતિ શુદ્ધ થઈ જતા અને વિષયની અભિલાષા ઝેર સમાન થઈ જતી. શ્રીહરિ જ્યારે પ્રગટ થાય છે ત્યારે અનંત પ્રતાપ દેખાડે છે, પરંતુ જે મુમુક્ષુ જન હોય તેને તે પ્રતાપ દેખાય પણ બીજાને તે પ્રતાપ દેખાતો નથી. સૂર્યનો પ્રકાશ આખી દુનિયાને અનુભવમાં આવે પણ ઘુવડની આંખમાં ન દેખાય, એમ ભગવાનનો પ્રતાપ, ભગવાનના એકાંતિક સંતોનો પ્રતાપ, ભગવાનના ભક્તોનો પ્રતાપ કોને દેખાય? આપણા પિનાક ભગત છે, આપણા મોન્ટુ ભગત છે, યુવાનો જ છે ને, સંસારમાં રહે છે, પણ એના આત્માને તમે તપાસી શકો ને તો સાધુ જેવા આત્મા છે. સંસારની એની વાસના આપણને એમ દેખાય કે નહિવત છે. આ બધું ભગવાનની કૃપાથી છે. હજી હું તમને બધા ભક્તોને કહું છું, બસ ભગવાનના ભક્તોના સદગુણ જોઈએ અને આપણી જાતના અવગુણ જોઈએ. ભગવાનના ભક્તનું આટલું જ લક્ષણ છે, દોષ જોવાની ઈચ્છા થાય તો આપણા જોઈએ, ગુણ જોવાની ઈચ્છા થાય તો સંતો ભક્તોના વિચારીએ. પછી જુઓ તમને સત્સંગમાં કેવું સુખ આવશે. જે મુમુક્ષુ હોય તેને ભગવાનનો પ્રતાપ દેખાય છે, બીજાને પ્રતાપ દેખાતો નથી. અને શ્રીહરિ જે ઠેકાણે પ્રગટ હોય છે ત્યારે ત્યાં અધર્મનું કશું જોર ચાલતું નથી. જેટલા વિષય માત્ર કહેવાય છે તેમાં સાર જણાતો નથી. કામ, ક્રોધ, લોભ અને ઈર્ષ્યા ઇત્યાદિ અપાર દોષો છે, તેનું બળ પણ ત્યાં લગારે રહેતું નથી. જેટલા વ્યસન માત્ર કહેવાય છે તેનાથી બધા અભાવયુક્ત વર્તતા હોય છે. શ્રીહરિ વિના બીજો કોઈ રાગ થાય નહીં, સ્વપ્નમાં પણ વિષય સન્મુખ જુએ નહીં. જ્યારે આવું વર્તન થાય ત્યારે શ્રીહરિનો સાચો યોગ થયો કહેવાય. ભગવાનનો સાચો સંબંધ કોને થયો? ભગવાનનો સાચો સંગ કોને થયો? સત્સંગ કોને થયો? એનો જવાબ છે, ફરીવાર વાંચું છું. જેને શ્રીહરિ વિના બીજો કોઈ રાગ થાય નહીં, ભગવાન સિવાય બીજા કોઈ પદાર્થમાં જેને મન ચોટે નહીં, સ્વપ્નમાં પણ વિશેષ સન્મુખ જુએ નહીં, જાગ્રતમાં તો નહીં, હવે પોતે ઊંટની જેમ અઢાર અંગે વાકો હોય અને ભગવાનના ભક્તના અવગુણ બોલે, બોલો પાછો. દુઃખ થાય, હા, આ સત્સંગમાં આવા પાત્રો ઝાઝા ઘરી ગયા છે, માફ કરજો. આ ઊંટ દ્રષ્ટિ જે છે ને એ કાઢવી જ પડશે. નેગેટિવ જોવાનો જે સ્વભાવ છે ને, એટલા માટે હું ઘણી વાર કથામાં કહું છું, તમારાથી કોઈકનું સારું બોલાય તો સારી વાત છે, સારું ન બોલાય તો આજે એક સંકલ્પ કરો. કયો સંકલ્પ? કે કોઈ કોઈકની નિંદા કરતો હોય તો આપણે નહીં સાંભળવાની. નિંદા કરે એ મૂર્ખ છે અને નિંદા સાંભળે એ મહામૂર્ખ છે, શાસ્ત્રમાં લખ્યું. બંને દંડના અધિકારી છે. હા, એ પણ વિવેક હોવો જોઈએ કે આપણે પ્રશંસા કોઈકની ખુશામદની જેમ ખોટી કરીએ એ પણ ભગવાનને નથી ગમતું. નિંદાથી જેટલું નુકસાન થયું છે એના કરતાં વધારે ખુશામદથી થયું છે, હું પણ સંમત છું. આપણે કદાચ બોલી ન શકીએ તો વિચારીએ કે આ ભગવાનના ભક્તો કેવા મળ્યા છે, આ સંતો કેવા મળ્યા છે, આ સત્સંગ આપણને કેવો મળ્યો છે, આ પરિવાર આપણને કેવો મળ્યો છે. માણસને પ્રાપ્તિ છે એની ખબર નથી, કહેવાય છે ને માણસને મળ્યું છે એનો આનંદ નથી, એના કરતાં વધારે નથી મળ્યું ને એનું દુઃખ જાજુ છે. આખી દુનિયાના દુઃખનું આ એક જ કારણ છે. એટલા માટે કોઈ બહુ સરસ લખ્યું છે, એક્સપેક્ટ લેસ ધેન અધર્સ, વર્ક મોર ધેન અધર્સ એન્ડ નો મોર ધેન અધર્સ. જાણવાની બાબતમાં બીજા કરતા વધારે જાણીએ, નો મોર ધેન અધર્સ, વર્ક મોર ધેન અધર્સ બટ એક્સપેક્ટ લેસ ધેન અધર્સ.
દેટ ઇઝ ધ કી ઓફ હેપીનેસ. તમારે સુખી થવું હોય મહેનત વધારે કરો, શાસ્ત્રો વાંચો સાંભળો વધારે, પણ અપેક્ષા ઓછી રાખો, તમે સદા સુખી થશો. દુઃખનું મૂળ જ અપેક્ષા છે. કોઈ પણ માણસ દુઃખી હોય, કોઈ પણ દુનિયાનો માણસ, એના મૂળમાં એક જ તત્વ છે, અપેક્ષા, એક્સપેક્ટેશન. અપેક્ષા વિના જીવી પણ નથી શકાતું, પણ આપણી અપેક્ષાઓ ઘણીવાર આપણી લાયકાત કરતાં ઘણી વધારે પડતી થઈ જાય છે, ત્યારે દુઃખ મળે છે. એક પિતા પુત્ર પાસે અપેક્ષા વધારે પડતી રાખે, મારો દીકરો ડૉક્ટર થાય, હવે માણે એન્જિનિયર થયો હોય, હવે અપેક્ષા આટલી વધી રાખે તો શું થાય, દુઃખનો વારો જ આવે ને. એમાં છોકરાનું રિઝલ્ટ સારું ના આવે એટલે ક્રોધ કરે, ગુસ્સો કરે, ઘરમાં ઝઘડો થાય, છોકરાને વારંવાર ટોક્યા કરે, છોકરો ઉદાસ થઈ જાય, ઘરમાંથી બહાર ભાગી જાય, એટલે મમ્મી પપ્પાનો ઝઘડો થાય. જોયું તમે, પતિ પત્નીના ઝઘડામાં કારણ પણ અપેક્ષા, પિતા પુત્રના ઝઘડામાં પણ કારણ અપેક્ષા, અને પછી એકાદ જણો સ્યુસાઇડ કરે. ચારે બાજુ તમે જુઓ આગ લાગી છે, અપેક્ષાની આગ, આ મહત્વાકાંક્ષાની આગ, આ એમ્બિશન્સની આગ જે છે ને, એમાંથી આપણે બહાર નીકળવું હોય ને તો એક જ સારામાં સારો રસ્તો છે, આપણી જાતના દોષ જોઈએ, થોડી અંતર્દૃષ્ટિ કરીએ, અને સંતો ભક્તો જે આપણને મળ્યા છે ને, આ બધા બ્રહ્મની મૂર્તિ છે, આ બધા ભગવાનના એકાંતિક ભક્તો છે. આ મંદિર સુધી કોણ આવી શકે, આ મહારાજની સામે કોણ બેસી શકે, આવી સેવા કોણ કરી શકે. અંતર ભર્યું ભર્યું રહે, હા, અંતર ભર્યું ભર્યું રહે. માટે આવી રીતે ભગવાન સિવાય બીજો રાગ ન થાય, સ્વપ્નમાં પણ વિષયનું ચિંતન ન થાય, આવું જેનું વર્તન હોય એને સાચો સત્સંગ થયો કહેવાય, એને સાચો ભગવાનનો યોગ થયો કહેવાય. પિંડ બ્રહ્માંડ સે વર્તે અભાવા, જાકુ હોત રેમ હિ ભાવા, પિંડ બ્રહ્માંડ સે વર્તે અભાવા, જાકુ હોત હરેમ હિ ભાવા. શ્રી હરિ જય હિ મુખ્ય રહાવે, શ્રી હરિ જય હિ મુખ્ય રહાવે, કોઈ વિષય ચિત્ત મેં ન ભાવે, કોઈ વિષય ચિત્ત મેં ન ભાવે. જેને ભગવાનમાં ભાવ છે, આપણે બોલીએ ને, ઘણા લોકો વાત કરે, સ્વામી મને ભગવાનમાં ભાવ છે બાકી બીજા બધામાં નહીં. તારી વાતો રહેવા દે, મૂળિયા વગરની વાત છે, પગ વગરની વાત છે, બાકી હમણાં ભગવાન જો મૂર્તિમાંથી બહાર નીકળે ને તો સૌથી પહેલાં દંડા તને જ જીકે. આવી નમાલી વાતો કરનારા બહુ જાજા હોય છે, એને જવાબ છે. જેને શ્રીહરિમાં ભાવ હોય, પિંડ બ્રહ્માંડ સે વર્તે અભાવા, એને પિંડ એટલે શરીરમાં ને આ બ્રહ્માંડમાં કોઈ જગ્યાએ અભાવ ન થાય, બધે અભાવ વર્તે, આસક્તિ ન હોય. જેને ભગવાનમાં ભાવ છે એને પિંડ બ્રહ્માંડનો અભાવ થાય. જેના જીવનમાં શ્રીહરિ મુખ્ય હોય તેને ચિત્તમાં કોઈ વિષય ભાવે જ નહીં. શ્રીહરિ જે હિ મુખ્ય રહાવે, કોઈ વિષય ચિત્ત મેં ન ભાવે. જેને ભગવાન પ્રધાન થયા એને પછી કોઈ પદાર્થ જગતનું ભાવે નહીં, ગમે નહીં, તે શ્રીહરિથી અધિક કોઈને દેખે નહીં, હંમેશા પ્રસન્ન મન થઈને જ રહે. ભગવાનનો ભક્ત આઠો જામ આનંદમાં હોય. ઉત્તર ભારતના એક સંતે એટલું સરસ લખ્યું છે હરીશભાઈ, સાંભળો, હરિ કો દાસ કભી નહીં ઉદાસ, હરિ કો દાસ કભી નહીં ઉદાસ. ગાધકડા ગામના ગોવિંદ મેરાય હતા, સીવવાનું કામ કરે, ગરીબ માણસ, નાનો માણસ, પણ એટલો એના ચહેરા ઉપર આનંદ છલકાતો હોય, રાજા મહારાજાનો આનંદ ટૂંકો પડે, આવો કેફમાં માણસ ફરે, કહેવાય છે. ગામના માણસોને પૂછતા, અરે ગોવિંદ, શેનો આટલો બધો મલકાતો ફરે છે, શું મળી ગયું તને? મોટો ખજાનો મળ્યો? મોટું રતન મળ્યું? કંઈ મોટું ધન મળી ગયું? શું મળ્યું તને? કેમ આટલો બધો મલકાય છે? કેમ આટલો બધો ફૂલાય છે? અને ત્યારે ગાધકડા ગામનો ગોવિંદ મેરાય એમ કહેતો,
અરે રતનની ક્યાં વાત કરો, મને તો રતનનો પણ રતન એવા ભગવાન સ્વામી નારાયણ મળ્યા. રતન તો એવું છે, આજે મળ્યું કાલે ખૂટી જાય, તૂટી જાય, ફૂટી જાય, ચોર લૂંટી જાય. આ તો ચોર ન લૂંટી શકે ક્યારેક ખૂટે નહીં એવો મોટો ખજાનો મળ્યો. હે તપરે તીરથ માહુ કાઈ નવ જાણું, સહેજે સહેજે રે હું તો સુખડા રે માણું, સહેજે સહેજે રે હું તો સુખડા રે માણું. એક ખુમારી માણસમાં હોય છે. હા હરીશભાઈ, ખુમારી. આજનો માણસ એટલો બધો નમાલો નપુંસક બનતો છે, ખુમારી નથી હોતી. ખુન્નસ હોવું જોઈએ માણસને, પોતાને જે મળ્યું છે એની પ્રત્યેનું ગૌરવ હોવું જોઈએ. ખુન્નસ વિનાનો માણસ, ખુમારી વિનાનો માણસ ખમીર, ખબર છે ને, આપણા દેશી શબ્દો છે. એક માણસને ખમીર હોવું જોઈએ, ખમીરવંતા માણસો હતા ને પહેલા. બસ હંમેશા પ્રસન્ન હોય, નિરંતર સત્સંગનો સંગતિત છે, સત્સંગનો વિયોગ થાય એવો કોઈ ઠેરાવ કરે જ નહીં. શ્રીહરિએ જેને મોક્ષપદ આપ્યું છે એવા સંતોને આધીન થઈને રહે, તેનાથી ક્યારે પ્રતિકૂળ ચાલતો નથી. જેમ વાળે તેમ વળેલો, કોની વાત છે? જેને ભગવાનનો સાચો યોગ છે એની વાત છે. કોની વાત છે? જે એમ બોલે છે મને ભગવાનમાં ભાવ છે એની વાત છે. કોની વાત છે? જેણે જીવનમાં ભગવાનને પ્રધાન કર્યા એની વાત છે. આ બધી વાતો, કઈ કઈ વાત? જેને ભગવાનમાં ભાવ હોય ને એને પિંડ અને બ્રહ્માંડમાં અભાવ હોય, જેણે ભગવાનને મુખ્ય કર્યા હોય ને એનું ચિત્ત ભગવાન સિવાય જગતમાં ક્યાંય જાય જ નહીં, જેને ભગવાનનો સાચો યોગ હોય ને એ હંમેશા પ્રસન્ન હોય, અખંડ આનંદમાં હોય. મોરારી બાપુને ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે બાપુ ક્યારેક ક્યારેક આનંદ એકદમ ઉતરી જાય છે એનું કારણ શું? મોરારી બાપુએ ધડદન કહી દીધું એનો અર્થ એને આનંદ છે જ નહીં. આનંદ હંમેશા અખંડ જ હોય છે, અનઇન્ટરપ્ટેડ જ હોય છે. એ ઇન્ટરપ્ટેડ થયો તો આનંદ નથી, એ સુખ હતું. સુખ એટલે સાપેક્ષ હતું, સાપ એટલે અપેક્ષાના પગ ઉપર ઊભું હતું. અપેક્ષાના પગ ઉપર ઊભેલું સુખ એ ટળી જ જવાનું, એ મરી જ જવાનું. કહેવાય છે ને માટી પગો માણસ, એ માટીમાં મળી જાય, ચાલતો બંધ થઈ જાય. એમ સાપેક્ષ છે સુખ છે, જે નિરપેક્ષ છે આનંદ છે. આનંદ હંમેશા અખંડ હોય. એકવાર માણસને કોઈ વાતનો આનંદ જાગી ગયો ને હૃદયમાં, પછી અખંડ રહ્યા કરે, અખંડ. એ ખંડિત થાય જ નહીં, એમાં ઇન્ટરપ્શન આવે જ નહીં, એમાં ડિસ્ટર્બન્સ આવે જ નહીં. આજનો માણસ તો લો કલાકે કલાકે જેમ ઘડિયાળનો કાંટો બદલે ને એમ એનો મૂડ બદલે. સવારે પૂછો એકદમ મજામાં, બપોરે પૂછો ઠીક હવે, સાંજે પૂછો કે સમય મરી ગયો, મરી જવાનો વિચાર. એટલે એટલે ભાઈ એક દિવસમાં જ અઠવાડિયું વેઇટ તો કરતું હજી. સવારે જે માણસ એમ બોલે છે એકદમ મજામાં, એ સાંજે શું કહે છે? ખરેખર માણસે પોતે પોતાની જાત ઉપર સંશોધન કરવું જરૂરી છે. કેવી સરસ જો વાતો આવે છે, એ સદા આનંદમાં હોય. અને ભગવાને જેને મોક્ષપદ એટલે મોક્ષનો અધિકાર આપ્યો છે ને એવા સંતોને હંમેશા આધીન હોય. સંતો જેમ વાળે તેમ, હા સ્વામી તમે જેમ કહો તેમ, એવો દાસનો દાસ થઈને રહેતો હોય. કેવી સરસ મહારાજ વાત કરે છે જુઓ. અને આ સત્સંગ સર્વેનું મૂળ છે, માટે મુખ્યપણે તેનો સંગ રાખવો. શ્રીહરિની ગાદી તે ધ્રુવપદના જેવી અચળ અને દ્રઢ છે. સદબુદ્ધિવાળા મુમુક્ષુએ વિચાર કરવો જોઈએ કે બ્રહ્માંડમાં ફેરફારો થઈ જાય તો પણ ધ્રુવપદમાં ક્યારેય ફેરફાર થતો નથી. સતપુરુષ કો બચન હે જોવો, બ્રહ્માંડ ફિરે યહ ફિરે ન સોવું. આખું બ્રહ્માંડ ફરી જશે પણ ભગવાનનું વચન ક્યારેય નહીં ફરે. આખું બ્રહ્માંડ ફરશે પણ એકાંતિક બ્રહ્મનિષ્ઠ સત્પુરુષના વચન નહીં ફરે. અમે સંતો ઉંમર ભલે મારી નાની પણ અનુભવ મારા ઘણા મોટા છે. દેશ પરદેશમાં રાત અને દિવસ વર્ષોથી ફરીએ છીએ. ગુરુજીની કૃપાથી
કંઈક એવું ઘણું બધું જાણવા મળ્યું છે હરિભક્તો દિલ ખોલીને વાત કરતા હોય ત્યારે, કે જેણે જેણે ભગવાનનો સત્સંગ રાખ્યો છે શિર સાટે એવા હરિભક્તોના જીવન, એ હરિભક્તો બધા સલામત છે. અને જેના જેના જીવનમાં સત્સંગ ગૌણ હતો, મોટા રાજાઓ હતા, મહારાજાઓ હતા, ધનપતિઓ હતા, કુબેરો હતા, એ બધા ખલાસ થઈ ગયા છે. એવા કેટલા દાખલા હમણાં અમે જોયા. માટે ધનનું બળ નહીં, ન ધનમ ન જનમ ન સુંદરીમ કવિતામ વા જગદીશ કામયે. ચૈતન્ય મહાપ્રભુએ પ્રાર્થના કરી એમ, ધનનું બળ નહીં, જન સમુદાયનું બળ નહીં, પિતા પત્ની કે પુત્ર પૈસા એ કોઈનું બળ નહીં, બળ એક રાખો, મને મહારાજ મળ્યા છે. પછી જુઓ તમે, શ્રીહરિની ગાદીનો જેને દ્રઢ પક્ષ રહે છે તેને માન મળે કે અપમાન મળે, તેને સદા માન જ છે. બીજા લોકો અતિશય માન આપે, અનંત પ્રકારના ખાન આપે, તે બધું તો એને ઝેર સમાન લાગે. સુરદાસજી મહારાજને દિલ્હીના શાહજહાનું આમંત્રણ મળે, દિલ્હીનો બાદશાહ એને બોલાવે, હાથી ઉપર અંબાડીમાં બેસાડીને તને બોલાવો, મારા દરબારમાં એકવાર સુરદાસજી પધારો અને આપનું રૂહાની સંગીત સંભળાવો. સુરદાસજી ઠુકરાવી દે કે બાદશાહને કહેજો કે સુરદાસનું સંગીત સાંભળવું હોય તો બાદશાહ સુરદાસને મળવા આવે. મિયા તાનસેન એણે કહ્યું, જહાં પના સુરદાસજી કંઈક જુદા સંત છે, આપે ત્યાં જવું પડશે. અકબર અને તાનસેન આવે છે સુરદાસજીને મળવા, ઇતિહાસ એમ કહે છે. અકબરના મનમાં એક સવાલ છે, હું દિલ્હીનો રાજા બાદશાહ બોલાવું અને એક ફકીર ઝૂંપડામાં રહેનારો મારી સામે આવે નહીં, શું કારણે? પ્રશ્ન પૂછ્યો છે સુરદાસજીને. ત્યારે સુરદાસજી કેવો જવાબ આપ્યો, અરે જહાપના, હું તો એ જહાપહાની બંદીશ કરું છું, એ જહાપનાહની બંદગી કરું છું કે જેની બંદગી તો તમે પણ કરો છો. તો હું એ જહાપનાહ, એ મારો બાદશાહ, એનો આદેશ છોડીને તારે ત્યાં ક્યાં આવું? ઇતિહાસમાં ખુમારી તો તમે જુઓ. પૂર્ણાનંદ સ્વામી સાધુ હતા, ત્યાગાશ્રમ છોડી ગ્રહસ્થાશ્રમમાં જતા રહે એવા કવિ, એવા ગઢવી, એની જીભ ઉપર સરસ્વતી બેઠેલી. અને કહેવાય, ભાવનગરના રાજા, જામનગરના જામ સાહેબ એનું તેડું આવે, માગો એટલા પૈસા આપીએ, તમે અમારે ત્યાં ઉતારો. એ ગજાભાઈ ગઢવી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ એને કેવી પીધી હશે! ત્યાગાશ્રમમાં રહેવું કે ગ્રહસ્થાશ્રમમાં રહેવું એ જુદી વાત છે. દાદા, ગ્રહસ્થાશ્રમમાં ગયા પછીની વાત, એણે મહારાજની મૂર્તિનો અનુભવ કેવો કર્યો હશે, એને ભગવાનની મૂર્તિનું બળ કેટલું હશે, એણે શું જવાબ આપ્યો ખબર? ભાવનગરના દરબારને, જામ સાહેબને એણે જવાબ શું આપ્યો કે દરબાર, જે મોઢે પાન ચાવા હોય ને, એ મોઢે પાન ચાવવા ન મળે તો કોલસા ન ચવાય સાહેબ. આ જીભે ભગવાન સ્વામિનારાયણના ગુણગાન ગાયા છે ને, હવે ધિક્કાર છે આ જીભ, ભગવાન સ્વામિનારાયણ સિવાય આ દુનિયાના પામર અને પતિત માણસની બંદગી ક્યારેય નહીં કરે. એ રાજાને કેવું લાગ્યું હશે હરીશભાઈ, આ જવાબ સાંભળ્યો હશે ત્યારે કાપો તો લોહી ના નીકળે. પણ કહેવા એ માગું છું, આ ભગવાનની ખુમારી હતી. શું હતું? કેવી ખુમારી? આપણા પૂજ્યપાદ ગુરુજીની વાત આપણે જાણીએ છીએ. કંડારી ગુરુકુલ જ્યારે શરૂ થયું નહોતું, જમીન હતી, ગુરુકુલ બનાવવાનો સંકલ્પ એક ભાવ એમના હૃદયમાં હતો, અને પૈસા ઉઘરાવવા માટે, ફંડિંગ માટે મુંબઈ આવે, મગનકાકાને મળવાનું થાય. ડ્રેસવાળા મગનભાઈ હીરકભાઈ યાદવ મુંબઈના અગ્રણી હરિભક્ત જોડે હતા, એમણે મુલાકાત ગોઠવેલી. મગનભાઈ ડ્રેસવાળા આખી સંસ્થા એકલા બનાવી દેવાની બાહેધરી આપે, પણ નાની શરત મૂકે કે સંસ્થામાં સ્કૂલ મારા મધર એની સ્મૃતિમાં એના નામે બનાવીશ. ગુરુજી ઊભા થઈ જાય. હીરાકાકા યાદવ સાક્ષી હતા, હું એમને વાત નથી કરતો, કંઈ કરી ભક્તો સાક્ષી હતા. શું ખુમારી હશે! ગુરુજી ઊભા થઈ જાય, મગનભાઈ આ ચુંદડી ભગવાન સ્વામિનારાયણની પહેરી છે, અમે કામ કરીશું તો એના નામ પર, બીજા નામ પર નહીં. મગનભાઈ ત્યાં સુધી બોલ્યા તો જાઓ સ્વામિનારાયણના નામે ભીખ માગજો. અને ગુરુજી જતા જતા બોલતા ગયા, સ્વામિનારાયણના નામે ભીખ માગવી અમને મંજૂર છે, અમે એ કરીશું.
છાંડી કે શ્રી ઘનશ્યામ ઓર કોજ જપુ નામ કાટી ડારો જીભ મેરો તીખી તર વારસે. ભગવાનની જેને ખુમારી હોય, જેના લોહીમાં ભગવાનનું ખુન્નસ હોય, જેના અંગ અંગમાં ભગવાનનું ખમીર ભર્યું હોય, હા, એના જીવન કંઈક જુદા હોય. આજનો માણસ તો એની શું વાત કરવી. શ્રીજી મહારાજ જે સાચો સત્સંગી છે, જેને સાચો ભગવાનનો યોગ થયો છે, જેને સાચો ભગવાનનો સંબંધ છે, એવા જીવની વાતો કરે છે. મોક્ષ બિન સુખ અપાર અનંત બ્રહ્માંડ કો સબ હિતહી. મોક્ષ બિન સુખ અપાર અનંત બ્રહ્માંડ કો સબ હિતહી. લિયો હે વાર હે વાર કંગાલ હિ કંગાલ રહેવું. મોક્ષ સિવાયનું અનંત બ્રહ્માંડનું અપાર સુખ છે એ બધાના માટે છે. તે સુખને જીવે વારંવાર ભોગવ્યું છે, છતાં જીવ કંગાળનો કંગાળ રહ્યો છે. વચનામૃત વડતાલનું નવમું, મહારાજ એમ કહે, પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય, ગમે એટલું પાણી નાખવામાં આવે, એ ક્યારેય ભરાતી નથી. એમ જગતનું સુખ કેવું છે, ઇન્દ્રિયોનું સુખ કેવું છે, વિષયનું સુખ કેવું છે, પાતાળિયા કૂવા જેવું. ભગવાન મનુ એમ લખે છે મનુ સ્મૃતિમાં, હવિષા કૃષ્ણવર્તમેવ ભૂય એવાધિ વર્ધતે ન જાતુ કામ કામાનામ ઉપભોગેન સામ્યતિ. ભોગથી શાંતિ મળે આ સંભવ છે. ભોગ ભોગવવાથી જો શાંતિ મળતી હોય ને તો અગ્નિમાન લાકડા નાખવાથી આગ ઠરે એના જેવું છે. આ તો શાંતિ તો ભોગનો ત્યાગ કરવાથી છે, શાંતિ તો ઈચ્છાનો ત્યાગ કરવાથી છે. ઈચ્છા પૂર્તિ એનાથી શાંતિ નથી, એ તો તુચ્છ શાંતિ છે. એક ઈચ્છાની પૂર્તિ થાય, સામે 99 ઈચ્છા ઊભી થાય છે. પ્રામાણિકપણે પુરુષાર્થ કરવો જોઈએ, પ્રામાણિકપણે આપણે આયોજન કરવું જોઈએ. જીવનની જરૂરિયાત શું શું છે એ સંતોષવી જોઈએ. આવશ્યકતાની વાત નથી કરતો, આસક્તિની વાત કરું છું. બહુ નાની ભેદરેખા છે, બહુ નાની. આ પેજ છે ને, આ બાજુ તમે જુઓ ને તો કોરું છે ને, આ બાજુ જુઓ તો સાગર છે. બસ આવી જેવી વાત છે. આ બાજુ કશું નથી, આ બાજુ એવા પાઠ છે ને, જીવન આપણું દિવ્ય બની જાય. એમ આવશ્યકતાના બેજ ઉપર તમે જીવશો ને તો તમારું જીવ સુખમય રહેશે. આસક્તિના બેજ ઉપર જીવશો ને તો તમારું જીવન ક્યારેય દુઃખમાંથી બહાર નહીં નીકળે, ક્યારેય બહાર નહીં નીકળે. જુઓ હજી તો મહારાજ અદ્ભુત વાત કરે છે. હરિ કો સુખ તજે કે જે હા ઓર સુખ આસક્ત હોત તે હા તિહા લગ દુઃખ કહાવત જે તે ભુક્ત ન પરત તાકો સબ તે તે. જ્યાં સુધી જીવ શ્રીહરિનું સુખ તજીને બીજા સુખમાં આસક્ત થાય છે ત્યાં સુધી તેને જેટલા દુઃખ કહેવાય છે બધા દુઃખ ભોગવવા પડે છે. જગતમાં સુખ છે જ ક્યાં? એ તો સુખના નામે કેવળ દુઃખ જ છે. જે કંઈ સુખ કહેવાય છે એ એક શ્રીહરિને ભજવાથી જ મળે છે. અત્યારે જે દુઃખ સહન કરીને પણ શ્રીહરિની આજ્ઞામાં વર્તે છે, સાંભળજો બધા ભક્તો, ઘનશ્યામ દાદા, અત્યારે જે દુઃખ સહન કરીને ભગવાન શ્રીહરિની આજ્ઞામાં વર્તે છે, અત્યારે આ લોકમાં ભગવાનની આજ્ઞા પાળવા માટે દુઃખ સહન કરે છે. મંદિરે આવવું હોય થોડું દુઃખ સહન કરવું પડે, બે કામ જતા કરવા પડે. ગુણાત્યાનંદ સ્વામી કે કરોડ કામ બગાડીને પણ મોક્ષ સુધારી લેવો. અત્યારે ભગવાનની આજ્ઞા પાળવા જે દુઃખ સહન કરે છે, સો દુઃખ સે સુખ મિલત અપારા ફેરન દુઃખ હોવે કોવારા. સો દુઃખ સે સુખ મિલત અપારા ફેરન દુઃખ હોવે કોવારા. ભગવાનની આજ્ઞા પાળવા દુઃખ સહન કરે છે, એ દુઃખ તો કેવું છે, એ દુઃખ સહન કરવાથી અપાર સુખ મળશે. ફરીવાર ક્યારે દુઃખ ભોગવાનો વારો નહીં આવે. હરી ભજે અતે દુઃખ અબ જાકો અતે સુખ આપત શ્રી હરિ તાકો. ભગવાન ભક્તને એવું દુઃખ આપે છે જે દુઃખ સુખને આપે. જે દુઃખે સુખ ઉપજે તે દુઃખ આપે છે દયા કરે.
જે દુઃખે સુખ ઉપજે તે દુઃખ આપે છે દયા કરે, અને જે સુખે દુઃખ ઉપજે તે સુખ આપે નહીં હરે. જે દુઃખ સુખને ઉપજાવી શકે એવું દુઃખ મારા મહારાજ આપણને આપે છે, પણ જે સુખ હોય પણ આગળ દુઃખ આવનારું હોય એવું સુખ પણ ભગવાન ભક્તને ક્યારેય આપતા નથી. જેને અતિશય સુખ મળવાનું હોય તેને દેવતાઓ દુઃખરૂપ વિઘ્ન વચ્ચે નાખે છે. લો, જો ભક્ત તે દુઃખને મનમાં ક્યારેય ગણકારે નહીં ત્યારે તેણે બધા દેવોને જીતી લીધા. 21મી સદીના માણસના બિગેસ્ટ પ્રોબ્લેમમાં એક પ્રોબ્લેમ એ છે કે માણસની ટોલેરન્સ ઝીરો થતી જાય છે, સહન શક્તિ ઝીરો થતી જાય છે. અમારા ઘનશ્યામ દાદાને પગ દુખતો હોય ને પૂછીએ, દાદા પગ દુ, અરે દુખે એ તો આમ જ કહે દાદા, હા હસતા હસતા પાછા, છે કે નહીં? થોડું સહન કરતા શીખીએ. મેં વચ્ચે કહ્યું તું ને, સહેતા આવડી જાય ને તો રહેતા આવડી જાય, કેટલું નાનું સૂત્ર છે. જીવનમાં બે વાત બહુ જરૂરી છે, કહેવાય છે ને બે શક્તિ આ દુનિયામાં જીવવા માટે સૌથી વધારે વધારે જરૂરી છે. મની પાવર નોટ ઇમ્પોર્ટન્ટ, મસલ્સ પાવર નોટ ઇમ્પોર્ટન્ટ, માઇન્ડ પાવર ઇઝ નોટ સો ઇમ્પોર્ટન્ટ. જીવન જીવવા માટે ટુ બી હેપી ધી ટુ થિંગ્સ આર મોર ઇમ્પોર્ટન્ટ. કઈ? એક સમજ શક્તિ અને એક સહન શક્તિ. કેવું કેવું છે? હરિકેન આવવાનું જ છે, રડશો તો પણ આવશે ને હસો તો પણ આવવાનું છે. હા, એક બેરી ભક્તો બહુ દુઃખી હતા, વારે વારે ફોનમાં કહેતા હતા, સ્વામી શું થશે, સ્વામી શું થશે. અમે કીધું મંદિરમાં આવતા રહ્યા, તો કે સ્વામી ત્યાં થોડા અવાય. અને મારા ધવલ ભગત તો ખરા ને સાકરિયા, એને તો કીર્તન રચ્યું હરિકેન ઉપર, બોલો. હા, એને સંતોએ પૂછ્યું, ભગત હરિકેન આવે છે કેમ છે? તો કે સ્વામી સાંભળો, હરિજન સાચા રે જે, હું જો પછી આગળ, ઉરમાં હિંમત રાખે હરિકેન આવે તોય પણ કે દી દુઃખ વચન નવ ભાખે. એને કીર્તન લખ્યું, હરિકેન આવે તોય કેદી દિન વચન નવ ભાખે. એવો બળિયો છોકરો છે ખરેખર. હરિકેન આવે તોય કેદી દિન વચન નવ ભાખે. આવવાનું સ્વામી, એને જેમ આવો એ આવે, એનું કામ કરીને આપણે આપણું કામ કરીએ. કેવા મજાના માણસો હોય છે ને દાદા ઘણા, બોલો. આપણે એનું દુઃખ સાંભળીએ, આપણે યોગી સ્વામી કેટલા, એ તો જેણે દર્શન કર્યા હોય એ દુઃખ જેણે જોયું હોય ને કલ્પના ન કરી શકો તમે. 75% બોડી થર્ડ ડિગ્રી બર્ન. રીંગણાને તમે શેકો ને અને શેકાઈ જઈને ભડથું થઈ જાય ને એમ શરીર ભડથું થઈ ગયેલું. જેણે દર્શન કર્યા હોય એને ખબર, મને યાદ છે. આપણે એવા એક સંતને મળ્યા, એવા એક સંત આપણી વચ્ચે આવીને જતા રહ્યા, આપણેને ઓળખી ન શક્યા, રોજ યાદ કરી આવા સાધુને. યોગી સ્વામીના ખબર કાઢવા જે કોઈ જાય ને, યોગી સ્વામી સામેથી એને પૂછે, જોગાનુજોગ મારે જવાનું થયું, સૌથી છેલ્લામાં છેલ્લી યોગી સ્વામી સાથે વાત પણ મેં કરી. રાત્રે ગયા દવાખાને, પહોંચ્યા, મને પૂછવા માંડ્યા, સ્વામી તમારી તબિયત કેમ છે, સંતો બધા કેમ છે, હરિભક્તો કેમ છે? કારણ કે અમેરિકા આવી ગયેલા, ઘણા બધા હરિભક્તોને ઓળખે. અમારે 1.5 કલાક ચર્ચા થઈ, હું એમને પૂછું એના કરતાં જાજુ એને મને પૂછ્યું. બોલો, ધન્યવાદ આપણને આપવાનું મન થાય, વંદન કરવાનું મન થાય. દુઃખ તો દુઃખ જ છે, પણ ભગવાનના ભક્ત એ મૂર્તિના મહાસુખમાં ડૂબેલા હોય એટલે આ દુનિયાનું તુચ્છ દુઃખ એને નડી નથી શકતું. અને દુનિયાના તુચ્છ દુઃખને સુખ માનીને જે વળગ્યા છે એ બધા ક્યારેય સુખી નથી થવાના, કારણ કે આ તો કેવું છે, દુઃખ જ છે. માટે જીવનમાં દુઃખથી ડરો નહીં, આ જીવનનું મુખ્ય સૂત્ર રાખો. આપણે કેટલા કીર્તનો ગાઈએ છીએ ને, દુઃખ પડે દિલગીર ન થાવું, સુખ વડે હર ખાઈ ન જાવું, સદાય હિંમત હૈયેથી નવહારીએ રે, રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે. દુઃખ પડે દિલગીર ન થવું. દુઃખ 3 પ્રકારના છે, આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક. આ તમને શાસ્ત્રીય શબ્દ નહીં સમજાય, 3 પ્રકારના છે, કુદરતી દુઃખ, શારીરિક દુઃખ અને માનસિક દુઃખ. આ ત્રણેય દુઃખમાં માણસ ડગી જતો હોય છે.
ત્રણે દુઃખમાં માણસ ખરેખર ડગી જતો હોય છે. બોલો, મેં મારી ડાયરીમાં અમુક પ્રસંગો લખ્યા છે, જેમાં એક પ્રસંગ આપણા ભીખુ દાદા. અહીંયા હમણાં વચ્ચે છોકરાઓ રહેવા આવેલા પાટોત્સવ વખતે, રાત્રે 1-1 વાગ્યા સુધી, 2-2 વાગ્યા સુધી છોકરાઓ અવાજ કરતા હોય, ધમાલ કરતા હોય, સેવા પણ ચાલતી હોય, થોડા સેવા કરતા, થોડા અવાજ કરતા, એટલે દાદાને ઊંઘવાનું ડિસ્ટર્બ થાય, સહજ છે. એટલે 1-2 વખત હું બેઠો હતો દાદા સાથે, બધી વાત પૂછતો હતો. મેં દાદાને કીધું કે દાદા, છોકરાઓ હમણાં આવ્યા છે, રાત્રે મોડે સુધી તમને ડિસ્ટર્બ થતો હશે ઊંઘવામાં. ના 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 સ્વામી, છોકરા તો અવાજ કરે જ ને, બીજા કોણ કરે, લો ખાલી 2 વાગે ઊંઘવા દે છે. લો, દુઃખનો સ્વીકાર કેટલો મીઠો કર્યો. હે, છોકરા અવાજ ન કરે તો કોણ કરે? ભીખુ દાદાને દાંત બધા કઢાવી નાખ્યા, ડેન્ચર હતું નહીં. સંતો મહારાજનો થાળ મોકલે, પણ થાળમાં તો બધું હોય, દાદાથી બધું જમી શકાય નહીં. એટલે એમાં જે જમી શકાય એવું પોચું હોય, ભાત દાળ કે એવું થોડું ઘણું જમી લે. એટલે 2-3 વખત મેં જોયું, મેં નોટિસ કર્યું કે દાદા ઝાઝું કાઢી નાખે છે. પૂછ્યું પણ ખરું દાદાને, તો દાદા મને શું કહે ખબર? સ્વામી, કોઈ તકલીફ નથી, કોઈ તકલીફ, ચિંતા ના કરો. પણ દાદા, તમને કંઈ ફાવતું હોય તો કહેજો, મેં બનાવી આપશું. ના ના, કંઈ વાંધો નથી, ખાલી 5 કિલો વજન ઓછું થઈ ગયું. લો, દુઃખનો કેવો મીઠો સ્વીકાર. હું કહેવા એ માગું છું, દુઃખથી ડરો નહીં. નો પેઇન નો ગેઇન, મોર પેઇન મોર ગેઇન. દુઃખ નથી તો સુખ પણ નથી. જાજુ દુઃખ સહન કરવાની તૈયારી છે તો જાજુ સુખ મળવાની તૈયારી રાખો જ. શું કહે છે સાગર? સાગરના શબ્દો છે, આ લોકમાં અત્યારે ભગવાનની આજ્ઞા પાળવા માટે જે દુઃખ સહન કરે છે એને ભગવાનના પ્રતાપે મહાસુખ મળવાનું છે. પછી ક્યારેય એને દુઃખ જોવું નહીં પડે. થોડું ઘણું દુઃખ આવી જાય, ભગવાનની ઈચ્છા માની સ્વીકારી લો, હસતા હસતા સહન કરી લો. બાકી હું તો ઘણી વાર કહું છું ને, ક્યારે કોને કેટલું કેવી રીતે દુઃખ આવશે એ કળિયુગમાં નક્કી નથી. હરીશભાઈ, પરમ દિ શુક્રવારની જ વાત બોલો, તમે તો અહીંયા હાજર હતા, તમને કોઈને ખબર ના પડી, કેમ કે આપણે બધા વાતો કરતા હતા. હું ઉપરથી ચાલતા ચાલતા દાદા નીચે આવ્યો, હું ઉપરથી ચાલીને નીચે આવ્યો, બધા સાથે બેઠો હતો, મળતો હતો, ઉપવાસ હતો. તો દાદરામાં ખબર નહીં મને શું થયું, આરતી કરી, ચેષ્ટા કરી, આખો દિવસ સેવાતી, પણ ઉપવાસને લીધે થોડું પેટમાં અપસેટ જેવું લાગતું હતું. જેવા દાદરા ઉતર્યો એટલે ચક્કર આવવા માંડ્યા, પગ ભારે થઈ ગયા. અહીંયા દર્શન કરવા બેઠો ને, ઊભું જ ન થવાય મારાથી, મેં હિંમત કરી ઊભું જ ન થવાય. હું કથા કરવા બેસવાનો હતો, મને લાગ્યું કે હવે વ્યાસપીઠ પર બેસી તો બેહોશ થઈને પડી જઈશ. મને સમજણ નહીં શું છે આ, પણ શરીર છે ને ત્યાં પ્રોબ્લેમ છે. કંઈક ગમે તે કારણસર પેટમાં, સ્ટમકમાં, હવે કારણ ઘણા બધા હોઈ શકે, પિત્તનું કારણ, વાયુનું કારણ, જે કારણ ગણો તે બરાબર, પણ અંતે તો ઠાકોરજીની ઈચ્છા. પણ જો ભગવાન રક્ષા પણ કેવી કરે, શુક્રવાર હતો એટલે કથા ગુરુજીની જ મૂકવાની હતી, મારે તો 2-4 જાહેરાત કરવાની હતી, મંતવ્ય વાંચવાના હતા. ઠાકોરજી કથાનું પ્લાનિંગ પહેલેથી કરાવી દીધેલું, બાકી ગુરુવારે થાત તો. તમને કોઈ બધા અહીંયા હાજર હતા, કોઈને ખબર અણસારે ના આવ્યો, પણ કહેવાનું શું, કોને ક્યારે કેટલું અને કેવી રીતે દુઃખ આવે એ કળિયુગમાં નક્કી નથી. માટે દુઃખ આવે જરાય ડરવું નહીં, દુઃખ આવે ત્યારે બમણું હસી લેવું, ઘનશ્યામ દાદાની જેમ. ના, સાચું કહું છું, આ દાદાઓ પાસે તો બહુ શીખવા જેવું છે, અનુભવી છે મારા દાદાઓ છે, એ તો છે. તમે રડશો તો પણ આવવાનું જ છે ને, હસશો તો પણ. દુઃખનો સ્વીકાર કરો અને સુખને પણ પ્રસાદી માનીને સ્વીકારી લો. બસ, સુખ પણ ઠાકોરજીનો પ્રસાદ છે, દુઃખ પણ ઠાકોરજીનો પ્રસાદ છે. નફો એ પણ નારાયણની કૃપા છે અને નુકસાન એ પણ નારાયણની કૃપા જ છે. આપણી મૂર્ખામી એ છે, નફો થયો તો આપણે કૃપા માનીએ, નુકસાન થયું કૃપા નથી માનતા. આ તો અણસમજણ છે, આ તો અજ્ઞાન છે, આ તો આપણી આસક્તિનું જ પ્રદર્શન છે, બીજું કશું નથી. જે છે ઠાકોરજીની ઈચ્છાથી થાય છે. કહેવાનું એ કે કળિયુગમાં શારીરિક, માનસિક અને કુદરતી આપત્તિ ક્યારે આવે, બોલો. હરિકેન ફોરિડામાં આવવાનું તમે કીધું, મારા પેટમાં હરિકેન પેઠું શું, બહુ પ્રાર્થના કરી તે એવું હરિકેન આવ્યું. હરીશભાઈ તમે તો હતા ને ઉપર,
35 40 વર્ષમાં આટલું બધું તો મેં પહેલી વાર જોયું, 2 કલાક તો ધુવાડા કાઢી નાખ્યા. બોલો હે, ઇમરજન્સીમાં હોસ્પિટલમાં જવું પડે એવું લાગતું હતું દાદા. હા, પણ કહેવાનું શું, જે થાય છે ભગવાનની ઈચ્છાથી, એની કૃપાથી. આપણે તો જાણતા નથી કારણ શું છે, બહુ ઊંડા ઉતરવામાં માલય નથી. કારણ કે કેટલા કારણ શોધશો ને કેટલા કારણનું તમે નિવારણ કરી શકશો. મોટું કારણ એ મારા મહારાજની ઈચ્છા. કેવી સરસ વાત છે, જે ભક્ત હોય એને દેવતાઓ વિઘ્ન મોકલે છે અને વિઘ્નમાં લેવાતો નથી, વિઘ્નની આરપાર ઉતરી જાય છે, એણે દેવોને પણ જીતી લીધા. તેવા ભક્તને દેવો ફરીવાર ક્યારેય વિઘ્ન કરતા નથી. એટલું જ નહીં, પરંતુ તે બધા દેવો તે ભક્તને આધીન વર્તે છે. જેને પરિપક્વ જ્ઞાન હોય તેને આ વાત સમજાય છે. કાશીદાસભાઈ પાક્કા હરિભક્ત થયા હતા, તેથી શ્રીહરિ તેમને હજુર હતા. પણ જેટલા દુઃખ કહેવાય છે તે બધા કાશીદાસભાઈ સત્સંગી થયા પછી તેમને આવીને નડ્યા. બોલો, સાંભળો સાંભળો, આ તો બહુ વાંચવા જેવું હતું, પાછું કેટલું અધૂરું રહી ગયું. કાશીદાસભાઈ પાક્કા હરિભક્ત થયા. મેં આખી કથા શનિવારના દિવસે કરી હતી, ખબર છે ને. પાક્કા હરિભગત થયા, કંઠી પહેરી ગઢપુરથી બોચાસણમાં આવ્યા અને થોડા જ દિવસમાં, 5 દિવસમાં એનો દીકરો મરી જાય, વિચાર તો કરો. આખા ગામમાં હાહાકાર મચી ગયો. કાશીદાસ આ કંઠી પહેરીને એટલે આ થયું, જો આ નવું પાખંડ લીધું ને એટલે આ થયું, કંઠી પહેરી દીકરો મળ્યો. હવે કંઠીને દીકરાને શું લાગે વળકે. અડગ રહ્યા થોડા દિવસ થાય અને ખેતીનો વ્યવસાય કરનારા એ માણસો, એનો સારો ખેતીમાં કામ લાગે એવો બળદ મરી જાય. ગામના માણસો ધિક્કારે. હા, થોડા દિવસ થાય, ભગરી ભેંસ હતી, દૂધ આપે એવી, હા, સર્પ કરડે અને ભેંસ મરી જાય. ઉપરા ઉપર વિઘ્ન આવ્યા. જુઓ શું લખે સ્વામી, જેટલા દુઃખ કહેવાય છે તે બધા દુઃખ કાશીદાસભાઈ સત્સંગી થયા પછી તેમને આવીને નડ્યા. કાશીદાસ હરિજન ભયે પૂરા, શ્રીહરિ તાકે રહત હજુરા, દુઃખ માત્ર કહાવત જે તે, સત્સંગ કરે પીછે આયે તે તે. સત્સંગ કર્યો ને બધા દુઃખ જોડે શરૂ થયા. દીકરો મરી જાય, ભેંસ મરી જાય, બળદ મરી જાય, ઘરમાં ઉત્પાત થાય. શ્રીજી મહારાજે ધંધો બંધ કરાવી દીધો, ગળીનો હતો એ પણ બંધ કરાવી દીધો. આટલા આટલા ઉત્પાતો થયા છતાંની નિષ્ઠા અડગ અડગ ને અડગ રહી. વચનામૃત અંત્યનું 25મું, જો ન ભૂલ તો માફ કરજો, એકાદ નંબર આગો પાછો, અંત્યનું 25મું મહારાજ એમ કહે, શરીરમાં દીર્ઘરોગ આવી પડે, ખાવા અન્ન ન મળે, પહેરવા વસ્ત્ર ન મળે, આવી પરિસ્થિતિ થાય છતાં પણ ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ને શ્રદ્ધા એની વિશે રતિવા સરસ થાય, પણ જરાય મૂંઝાય નહીં તો માનવું ભગવાનનો પાક્કો ભક્ત છે. હવે બોલો, આપણે પાક્કા ભક્ત કે કાચા ભક્ત? જો કાચા ભક્ત છીએ તો આપણી ભગવાન પાસે અપેક્ષા રાખવાની કોઈ લાયકાત ખરી? એ તો પાક્કા ભક્ત મીરાબાઈ જેવા, મુક્તાનંદ સ્વામી જેવા હોય એ ભગવાન પાસે માગી શકે, અધિકાર રાખી શકે. માટે આપણે પાક્કા ભક્ત થઈએ. ભગવાન બધું આપવા તૈયાર છે. કોને? પાક્કા ભક્તને. સુંદર હજી પ્રસંગ એક બે વાતો આવે છે. સંસારી ભક્તોને ગૃહસ્થાશ્રમમાં પણ કામ લાગે એવી વાતો છે, ત્યાગી સંતોને પણ કામ લાગે એવી વાતો છે. આપણે 22 ચોપાઈ સુધીની કથા અહીંયા રાખીએ છીએ. આગળની કથા આવતીકાલે. બધા ભક્તોને મારી ટકોર, કથા સાંભળો, મંતવ્ય લખો, એકાબીજા ભક્તોને પણ કથા સંભળાવવાનો આગ્રહ રાખો. આના જેવું બીજું કોઈ સુખ નથી. આ સાગરની કરોડો રૂપિયાના કિંમતી મોતી જેવી વાતો આપણા જીવનમાં ઉતારીએ, એટલું કરીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય.